પોતાની માનસિક વૈચારિક અને વ્યવસાયિક રીતે સજાગ બની છે કુટુંબમાં સમાજમાં અને અનેક ક્ષેત્રોમાં દરેક સ્ત્રીઓનો દરજ્જો દિવસ અને દિવસે ઊંચો જઈ રહ્યો છે અને સાથે જ આજની જે સ્ત્રીઓ છે એ પોતાના જીવનના નિર્ણયો જાતે લઈ શકે છે અને પોતાની કારકિર્દી પણ જાતે જ ઘડી શકે છે આ સાથે જ દરેક સ્ત્રીઓ કેટલીક સ્ત્રીઓ એવી હોય છે કે પોતાના પરિવારના આર્થિક વ્યવસ્થામાં પણ નોકરી કરીને કે વ્યવસાય કરીને પણ તે પોતાના આર્થિક રીતે એટલે કે પરિવારની આર્થિક સ્થિતિને પણ તેઓ સંભાળી શકે છે એટલે કહી શકાય કે આજની દરેક સ્ત્રીઓ પુરુષ સમવડી બની છે ત્યારે આજે આપણે વાત કરીશું આઠ માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આજના દિવસે સમગ્ર વિશ્વ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી રહ્યો છે જેમાં એવી સ્ત્રીઓને યાદ કરવામાં આવે છે કે જેમને આર્થિક સામાજિક અને રાજકીય રીતે પોતાની સિદ્ધિઓને બિરદાવી હોય છે પોતાના કામને આગવી રીતે ઓળખ આપ્યા હોય છે પોતાની નામના બનાવી હોય છે ત્યારે આજે આપણે વડોદરા શહેરની એક એવી મહિલા વિશે વાત કરીશું કે જેમને સમગ્ર ગુજરાતના સૌર ઉર્જાના પ્રોજેક્ટને તેઓ હેન્ડલ કરી રહ્યા છે તેના પર કામ કરી રહ્યા છે તો એ ખાસ મહિલા એ ખાસ મહેમાન આપના સ્ટુડિયોમાં આજે અહીં ઉપસ્થિત છે ખાસ મહેમાન છે હેલી ત્રિવેદી કે જીઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને સાથે જ ગુજરાતના સૌર ઉર્જાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે જે હેલી ત્રિવેદી તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં તો સૌ પ્રથમ તો હેલી તમે કામ કરી રહ્યા છો સૌર ઉર્જા ઓકે સૌર ઉર્જામાં કામ કરી રહ્યા છો તો સૌ પ્રથમ તો તમે એના વિશે જણાવો કે એની શરૂઆત ક્યાંથી થઈ છે સૌર ઉર્જાની થેન્ક યુ સૌર ઉર્જા એક એવું છે કે જ્યારે આપણા કન્વેન્શનલ સોર્સિસ એનર્જી સોર્સિસ કે જેમ કે પેટ્રોલ છે હાઇડ્રો પાવર બી ગણી શકાય કારણ કે નો ડાઉટ પાણી કોઈ દિવસ ઓછું નથી થવાનું પણ હા એનો એક આપણો એક મહત્વનો એનર્જી સ્ત્રોત છે આપણો તો એનું બી આપણે જાળવણી કરવી જોઈએ પણ એવા જે આપણા કન્વેન્શનલ સોર્સિસ છે કે જેનાથી આપણે વીજળી વીજળી આપણા માટે સૌથી વધારે જરૂરી છે કારણ કે વિધાઉટ ઇલેક્ટ્રિસિટી કોઈ વસ્તુ પોસિબલ નથી એમ એટલે પણ એ વીજળી ઉત્પન્ન કરવા માટે ઘણું બધા નેચરલ રિસોર્સીસ કે જે આગળ જતા ખૂટી શકે છે એવા સ્ત્રોતમાંથી ઉત્પન્ન થઈ રહી છે તો ઓલ્ટરનેટિવ સોર્સ આર લાઈક સોલાર છે પછી વિન્ડ છે જીઓથર્મલ એનર્જી એનર્જીસ છે દિસ આર ધ નેચરલ રિસોર્સિસ કે જે ક્યારેક ખતમ નથી થવાના એમ આપણા ગુજરાતમાં તો સોલાર હમણાં મતલબ લગભગ બે હજાર બાર થી તો હું સાંભળતી આવું છું પણ ગુજરાત તો પહેલેથી જ જાગૃત છે પણ હમણાં હમણાંથી સમગ્ર દેશમાં અત્યારે એવું કહી શકાય કે સૂર્ય ઉર્જાની લહેર ચાલી રહી છે હવે મને એક વસ્તુ ખ્યાલ છે ત્યાં સુધી ટુ થાઉઝન્ડ ફિફ્ટીનમાં પેરિસ મીટ થઈ હતી ગ્લોબલ વોર્મિંગ ઉપર ઘણા બધા દેશના રિપ્રેઝેન્ટેટિવ્સ ત્યાં આવેલા હતા અને એ મીટ હતી કે આપણું જે ગ્લોબલ જે ઓઝોન લેયર જે છે એ બ્રેક થઈ રહ્યું છે એના કારણે મતલબ ડ્યુ ટુ પોલ્યુશન એના કારણે આપણને ગરમી તાપમાન વધી રહ્યું છે તો હવે આપણે ફેક્ટરીઝ છે યુઝ ઓફ વેહિકલ્સ છે એ બધું ઓછું કરવું જોઈએ પણ એ ટાઈમ પર ઇન્ડિયન રિપ્રેઝેન્ટેટિવ હતા એમણે એવું કીધું હતું કે જે બી ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ થઈ રહી છે દેટ આર ડ્યુ ટુ ડેવલપ્ડ નેશન કે જે ઓલરેડી ડેવલપ થઈ ચુક્યા છે જેમ ડેવલપ થઈ ચુક્યા છે એટલે એમણે ઇન્ડસ્ટ્રીઝ એસ્ટાબ્લિશ કરી દીધી છે એમના કારણે પોલ્યુશન થઈ રહ્યું છે અને એના કારણે ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ આખું સમગ્ર વિશ્વ ફેસ કરી રહ્યું છે પણ જે લોકો ડેવલોપિંગ નેશન્સ છે એના કારણે આ ઓઝોનું લેયર બ્રેક થયું જ નથી ગ્લોબલ વોર્મિંગ દે આર નોટ રિસ્પોન્સિબલ ફોર ધેટ તો એ ટાઈમ પર એવું એક સોલ્યુશન આપવામાં આવ્યું હતું કે ગો ફોર રિન્યુએબલ એનર્જી હવે દરેક દેશની પરિસ્થિતિ એવી ઇકોનોમિકલ સિચ્યુએશન એવી ના હોય કે તમે રિન્યુએબલ સોર્સના એફોર્ડ કરી શકો એટલા માટે મેની કન્ટ્રીઝ પ્રપોઝ ફોર ફંડિંગ કે જે લોકો ડેવલપ નેશન છે એ લોકો પાસેથી અમને ફંડિંગ મળે અને અમે લોકો રિન્યુએબલ એનર્જીસના સોર્સિસ અમારે ત્યાં ડેવલપ કરી શકીએ અને ગ્લોબલ વોર્મિંગ કારણ કે અમે લોકો ડેવલપ થવા માટે રોકી નહીં શકીએ અમારી જાતને અમે લોકો ડેફિનેટલી ડેવલપ થશું એમ એટલે દિસ વોઝ ધ રીઝન કે આપણને આપણું એ ટાઈમ પર આપણા જે રિપ્રેઝેન્ટેટીવ હતું જે ગવર્મેન્ટ હતી એણે એક સારો સ્ટેપ લીધો અને આ વસ્તુને પ્રમોટ કર્યું અને બારના દેશોના ફંડિંગના કારણે સૌર ઉર્જા છે પછી વિન્ડ છે એ બધું આપણા દેશમાં ઇન્ટ્રોડ્યુસ થયું અને અત્યારે સારું એવું એનાથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ રહ્યું છે તો હેલીજી હું પૂછવા કે આ જે સૌર ઉર્જા છે ઉર્જાનો લાભ દરેક રીતના દરેક વ્યક્તિ લઈ શકે છે પહેલા આપણે લોકો કુકર થી કે એવી રીતના રસોઈ બનાવતા જોયા હશે પહેલાના ટાઈમ પર પછી એવા લાઈટ જાય ત્યારે આપણે પેલું ચાર્જિંગ લાઇટનો બી યુઝ કરતા હતા રાઇટ હવે ઇલેક્ટ્રિસિટી જનરેશન માટે ભી આપણે સૌર્ય ઉર્જાનો યુઝ કરી શકીએ છીએ કે જેને ફોટોવોલ્ટિક સિસ્ટમ કહેવાય છે જે આપણે જમવાનું બનાવતા હતા કે એ બધી વસ્તુ હતું એ સોલાર ઉર્જાનો વોટર હિટર છે એ એક સોલાર એનર્જીનો એક થર્મલ પાર્ટ છે કે એની માટે હીટ જરૂરી છે પણ અત્યારે જે આપણે ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ છીએ દોઝ આર નોન એઝ ફોટોબોલ્ટિક સોલાર એટલે એમાં કેવું છે કે ઇલેક્ટ્રોનિક બેઝ જોવા જોઈએ તો ઇવેન્ચ્યુઅલી ઇટ્સ અ ડાયોડ અને ડાયોડ ઉપર જયારે સોલારની લાઇટ એ એમિટ થાય છે એની પર ફોલ થાય છે ત્યારે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે અને એ પાવર આપણે ડાયરેક્ટલી આપણા ઘર માટે ઓફિસીસ માટે આપણે લોકો યુઝ કરી શકીએ છીએ એટલે ચાહે એ ઘરની વ્યક્તિ હોય મતલબ ઘર માટે હોય ઇન્ડસ્ટ્રી માટે હોય કે પછી કોઈ ઓફિસીસ માટે હોય મતલબ ઇન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ રેસિડેન્શિયલ તમારી પાસે મીટર જીબી ના મીટર અવેલેબલ હોય અને તમારી પાસે ટેરેસ અવેલેબલ હોય તો ડેફિનેટલી તમે સોલાર નો યુઝ કરી શકો છો યસ ચોક્કસથી અને આ બહુ સારી વસ્તુ છે કે સોલાર પેનલ જે છે મતલબ જે સૌર ઉર્જા છે એનો યુઝ કરવો જે દરેક માટે ફાયદાકારક રહે છે વ્યક્તિઓ માટે તો રહે છે પરંતુ સાથે સાથે એન્વાયરમેન્ટ માટે પણ એટલું જ રહેતું હશે પરંતુ હેલી જે મારો સવાલ એ છે અને ખાસ કરીને અમારા દર્શક મિત્રોને પણ જાણવું ગમશે કે આ જે સૌર ઉર્જા છે એના પ્રત્યે કેટલાક એવા લોકો છે કેટલાક એવા વર્ગના લોકો છે કે હજી પણ આના વિશે જાગૃત નથી કે આના વિશેની માહિતી નથી તો એવા લોકોને જરૂરથી જણાવશો કે આના ફાયદા શું છે જો સોલાર ફોટોવોલ્ટેકની વાત કરીએ ને તો અત્યારે બે રીતનું છે એક તો ઘર માટે ગવર્મેન્ટ સબસીડી પ્રોવાઈડ કરી રહે છે જે દિવસે રામ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું એ જ દિવસે આપણા પ્રાઇમ મિનિસ્ટરે કીધું તું કે એક હજાર એક કરોડ ઘરોને સોલાર ઉર્જા આપવામાં આવશે રાઈટ તો એ જ વસ્તુ છે એને પીએમ સૂર્ય ઘર યોજના તરીકે ઓળખવામાં આવે છે અને ઓનલાઈન પોર્ટલ પણ છે એની મોબાઈલ એપ્લિકેશન પણ છે સાથે સાથે તમારું નજીકનું જે જીબી હોય તમે ત્યાંથી પણ માહિતી લઈ શકો છો હવે તો હમણાં રિસન્ટલી જ મને ખ્યાલ આવ્યો છે કે તમારા ગામના પંચાયત છે કે પોસ્ટ ઓફિસ છે ત્યાંથી બી એ લોકો તમને આ વસ્તુનું રજીસ્ટ્રેશન ને એની માહિતી આપે છે અને એના સિવાય ઘણી બધી કંપનીઝ છે કે જે આ તમને સારું એવી રીતના ગાઈડન્સ આપી શકશે એટલે હેલી અત્યારે તમે જે વાત કરી કે પીએમ રૂફટોપની જે વાત ચાલી રહી છે અને એમાં પીએમ મોદી દ્વારા એટલે આ યોજના આપવામાં આવી રહી છે એનો લાભ કઈ રીતે અને કોણ લઈ શકે છે જે વ્યક્તિ ના ઘરે જીબી નું મીટર હોય એ વ્યક્તિ આ નો લાભ સો સો ટકા લઈ શકે છે ઓકે એટલે સબસિડી મારફતે આનો લાભ લઈ શકે યસ ના એટલે આમાં કેવું છે કે તમે જે ઇન્વેસ્ટ કરો છો રાઈટ ગ્રાહક ને ઓછા રોકાણ પર મફત વીજળી મળે એવી રીતનો આખો પ્રોગ્રામ છે ગ્રાહકને રોકાણ કરવું પડે છે આજે સપોઝ કોઈ ગ્રાહક છે એ બે મહિને પાંચ કે છ હજાર નું બિલ પે કરતો હોય તો રાઈટ જનરલી એ લોકોને ત્રણ ની સિસ્ટમ સજેસ્ટ કરવામાં આવે છે રાઈટ તે ત્રણ સિસ્ટમ સિસ્ટમમાં એમને બે મતલબ એમનું બિલ મતલબ કેવાય ને કે એક ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટમાં વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરી એ ફોર ટ્વેન્ટી ઇર ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ સુધી એ ફ્રી ઇલેક્ટ્રિસિટી યુઝ કરી શકે છે ઓકે એ રીતનો આ એક આખો સબસીડાઈઝ પ્રોગ્રામ છે ગવર્મેન્ટ તરફથી અને ખાસ કરીને સૌર ઉર્જામાં ગ્રામીણ વર્ગ માટે કેટલી ઉપયોગી છે જો એ લોકો જાગૃત છે ગ્રામીણ વર્ગ છેલ્લા બે કે ત્રણ વર્ષથી ગ્રામીણ વર્ગમાં ઘણી જાગૃતતા આવી છે કે અત્યાર મતલબ પહેલા બે કે ત્રણ વર્ષ પહેલા જોવામાં આવતું હતું કે જે સિટી મતલબ જે શહેરી સિટી એરિયા હોય ત્યાં જ આ લોકો વધારે એને એડોપ્ટ કરતા હતા જસ્ટ બીકોઝ કે કંપનીઝને એ લોકો એની પાછળ દે વેર રનિંગ બિહાઇન્ડ ધ ક્લાયન્ટ કે તમારે તમે સોલાર ના ખાઓ તમારે આવી રીતના બિલ ભરવાની જરૂર નહીં પડે પણ હવે ટાઈમ એવો છે કે ઓલ ધ કંપનીઝ આર ગેટિંગ કોલ્સ ફ્રોમ ધ કસ્ટમર કે અમારે સોલાર કરાવ ચાહે ગામડાની વ્યક્તિ હોય કે સિટીની વ્યક્તિ સામેથી કોલ યસ કારણ કે અત્યારે લોકો બહુ જ જાગૃત થઈ ગયા છે અને દરેક આ વસ્તુ મતલબ કે કે ને કે દરેકના એક્સપીરિયન્સ જોયા પછી એવું થાય કે ના ના આમને નખાવ્યું છે સામે વાળે એમને બિલ ભરવાનું નથી આવતું તો ઇટ્સ બેનિફિશિયલ ફોર અસ ઓલ્સો એટલે ગામડામાં પણ આ વસ્તુ હવે અમારે કેવું લાંબુ એક્સપ્લેન કરવાની લોકોને જરૂર નથી પડતી અને ખાસ કરીને આમ કહેવાય ને કે એ લોકો કોઈ એક વાત થી અટ્રેક્ટ થતા હોય છે અને એ ખાસ કરીને વાત છે કે તમારો જો વીજ બિલ 4000 કે 5000 કે 2000 આવતો હોય તો તેની સામે તમારે વીજ બિલ ભરવાની જરૂર નથી પરંતુ ઉપર જે તમારી બચત થતી હોય છે તો આના વિશેને શું ડિટેલ છે એવું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને ભલે એ નાનું 50000 કે લાખ રૂપિયાનું હોય પણ એ એને રિટર્ન કેટલા ટાઈમ સુધીમાં મળે છે એને ઇન્વેસ્ટ કરેલું એના જે મની છે રિટર્ન કેટલા ટાઈમ તો સોલારનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ મેક્સિમમ મતલબ હું વર્સ્ટ કેસમાં બી એકદમ લોંગેસ્ટ ટાઈમ પીરિયડ ગણું ને તો દેટ વિલ બી વિદિન ફાઈવ ઇયર્સ ઓકે પણ તમારું જે ગવર્મેન્ટ સાથેનું અગ્રીમેન્ટ થાય છે કે તમારો સોલારનો જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના યુનિટના મતલબ આમાં એવું છે કે અગર તમે જનરેટ કરો છો તો સૌથી પહેલા તમે પોતાના માટે યુઝ કરો છો પછી જે સરપ્લસ યુનિટ છે એ દેટ યુ આર સેલિંગ ટુ ધ ગ્રીડ મતલબ તમારું જે જીબી હોય તમે એને સેલ કરી રહ્યા છો તો એ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટની જે છે એ કોન્ટ્રાક્ટ તમારા ટ્વેન્ટી ફાઈવ ઇર સુધીના કોન્ટ્રાક્ટ થયા છે મતલબ તમારું પાંચ વર્ષમાં તમને તમારું ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન મળી રહ્યું છે અને ફોર ધ નેક્સ્ટ ટ્વેન્ટી ઇયર્સ યુ આર ગોઈંગ ટુ યુઝ સોલાર ઇલેક્ટ્રિસિટી મતલબ ઇલેક્ટ્રિસિટી ઓન ફ્રી ઓફ કોસ્ટ એટલે પાંચ વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ એટલે ઇટ્સ લાઇક વેરી ક્વિક એટલે આ વાત થી જ મોટા ભાગના જે લોકો હોય છે વાત સમજીને એ લોકો આની અંદર આગળ વધતા હોય છે અને બહુ સારી પણ બાબત છે જે મેં પહેલા પણ કીધું કે માણસ માટે તો છે પરંતુ એન્વાયરમેન્ટ માટે પણ એટલી જે ઉપયોગી વસ્તુ છે તો સાથે જ મેં સાંભળ્યું છે કે આની અંદર પ્રદૂષણમાં પણ ઘટાડો કરે છે સૌર ઉર્જા અને સાથે જ એને રિમોટના એક્સેસ થી પણ ચલાવી શકાય છે તો એ શું અ પ્રદૂષણ હા ઓફકોર્સ કે મતલબ તમે સમજો કે તમારે આજે દિવસના દસ યુનિટની જરૂર હોય તમે જીબી પાસેથી લો છો જીબી જે પાવર સ્ટેશન છે એની પાસેથી લે છે તો એ પાવર સ્ટેશન જે છે એ ઇવેન્ચ્યુઅલી વીજળી ક્યાંથી ઉત્પન્ન કરે છે એ આ કોલ પાવર પ્લાન્ટ છે કે હાઇડ્રો પ્લાવર જે કન્વેન્શનલ પાવર પ્લાન્ટ છે ત્યાંથી જ એટલે તમારી પાસે તમારો પ્લાન્ટ છે સોલાર પાવર પ્લાન્ટ એમાંથી તમે વીજળી ઉત્પન્ન કરો છો એટલે તમારી કોલ ઉપરની જે ડિપેન્ડન્સી છે એ ઓછી થઈ ગઈ છે એટલે ઇવેન્ચ્યુઅલી જે પાવર પ્લાન્ટ છે એ પ્રદુષણ જ ફેલાવી રહ્યું છે એમ એટલે એ કેસમાં યસ ઓફકોર્સ છે બેનિફિશિયર કે સોલાર ઉર્જા વાપરવાથી પ્રદુષણમાં ઘટાડો થઈ રહ્યો છે સોળ સો ટકા સાચી વસ્તુ છે અને સાથે જે એની જાળવણી કઈ રીતે કરવાની હોય છે શું ધ્યાનમાં રાખવાનું હોય છે જાળવણી એકવાર સિસ્ટમ લગાવ્યા પછી એ ઓલમોસ્ટ કરીને વેરી લેસ મેન્ટેનન્સ સિસ્ટમ છે એક જ ધ્યાન રાખવાનું હોય છે કે તમારે વન્સ ઇન અ મંથ મતલબ જ્યારે પણ પેનલ્સ ઉપર માટીનું લેયર થાય એ ટાઈમ પર તમારે એને વોશ કરવાની રહેશે કારણ કે જો એની ઉપર માટીનું લેયર હશે તો તમારું જનરેશન ઓછું થશે અને યુ વિલ નોટ એબલ ટુ ગેટ ધ બેનિફિટ ઓફ ઇલેક્ટ્રિસિટી અને આની અંદર સબસીડી પણ આપવામાં આવતી હોય છે તો એ કઈ રીતે શું છે એની પ્રોસેસ મેં તમને જેમ કીધું એમ કે પીએમ સૂર્ય ઘર યોજના એ તમે ઓનલાઈન એપ્લિકેશન જાતે પણ કરી શકો છો જીબી ના ગાઈડન્સ સાથે પણ કરી શકો છો દેર આર સો મેની કંપનીઝ અવેલેબલ નિયર ટુ યુ Google પર સર્ચ કરીને કરો તો પણ એના થ્રુ પણ તમે કરી શકો છો અને ગવર્મેન્ટે અત્યાર સુધીની બિગેસ્ટ સબસિડી દેટ ઇઝ સેવન્ટી એટ થાઉઝન્ડ આફ્ટર થ્રી કિલોવોટ અપ ટુ ટેન કિલોવોટ સુધી એ આપી છે જે અત્યાર સુધીની સૌથી વધારેમાં વધારે સબસિડી જાહેર કરી છે ઓકે એટલે અત્યારની મતલબ ગુજરાતમાં તો જો ઘણા વખતથી આપણે સબસિડાઈઝ પ્રોગ્રામ ચાલુ જ છે મતલબ ગુજરાત માટે આ નવી વસ્તુ નથી જે નવી વસ્તુ છે ગુજરાત સિવાયના બીજા સ્ટેટ માટે છે કે જ્યારે ત્યાં સબસિડી ઓછી મળે છે નથી મળતી એવા પ્રોગ્રામ્સ હતા એટલે ગુજરાત ઓલરેડી અવેર છે પણ ગુજરાત માટે આ અત્યાર સુધીની સૌથી વધારે સબસિડી છે એવું કહી શકાય એમ તો હેલી આપણે અત્યાર સુધીની વાત કરી કે તમારી જે કારકિર્દી જેમાં ઘડાયેલી છે સૌર ઉર્જામાં તમે કામ કરી રહ્યા છો એના વિશેની વાત કરી કે સૌર ઉર્જાથી શું ફાયદા થાય છે શું છે શું નહીં બધી જ વિગત આપણે મેળવી પરંતુ આજે આપણે વાત કરી રહ્યા છે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જેમાં ખાસ કરીને તમે પણ સમગ્ર ગુજરાત તરફથી એકમાત્ર એવી મહિલા છો 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 જેમાં સૌર કાર્ય કરી રહ્યા રહ્યા અને ભૂમિકા ભજવી તો ઘણી ફિલ્ડ એવી હોય છે કે જેમાં મહિલાઓ હજી પણ આજના સમયમાં પણ જતી નથી જવાનું પસંદ નથી કરતી ત્યારે તમે એકમાત્ર મહિલા છો કે જે સૌર ઉર્જાનું લીડ કરી રહ્યા છો સમગ્ર ગુજરાત તરફથી તો એમાં તમારું શું કહેવું છે હવે મારું આ ફિલ્ડ સિલેક્ટ કરવાનું રીઝન તો એવું કશું નથી પણ એ કહીએ ને કે જેવી રીતના અમુકને ઇન્ટિરિયર ડિઝાઇન કરવું હોય અમુકને પાર્લર કરવું હોય એવી જ રીતના મારું પહેલેથી એક શોખ ગણો કે મારું પેશન ગણો તો એ જ હતું કે મારે રિન્યુએબલ એનર્જીમાં વર્ક કરવું છે એટલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યા પછી વેન આઈ ગોટ મેરીડ વેન ત્યારે હું જોબ કરતી હતી પછી મારું બેબી બોર્ન થયું એ ટાઈમ પર ઓફકોર્સ જોબ પોસિબલ ના બને એટલે એ ટાઈમ પર સમવેર ડાઉન ધી લાઈન મારા હસબન્ડને એવું થયું કે તને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે ને તો ડુ વન થિંગ કે આને રિલેટેડ રિન્યુએબલ ને રિલેટેડ એક કોર્સ કઈક એવું શોધી લે એમ એ જ ટાઈમ પર વિદ્યાનગરમાં અંડર એસપી યુનિવર્સિટી એક ઈસરી કરીને કોલેજ હતી ત્યાં લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન કરાવે છે રિન્યુએબલ એનર્જી પર નોટ ઓનલી સોલાર પણ બે વર્ષનો કોર્સ છે આઈ જોઈન દેટ અને યસ સક્સેસફુલી મેં એને ક્લિયર કર્યો અને મતલબ આની પાછળનું રીઝન એક જ છે કે મારો એક શોખ હતો કે પેશન ગણો કે વસ્તુ છે પણ બેસીને કેવી રીતના કામ કરીશ મારે ફિલ્ડમાં બી ઇમ્પ્લિમેન્ટ કરવાની ઈચ્છા હતી જ અને એવો સપોર્ટ બી હતો જેના કારણે હું આ વસ્તુ કરી શકી છું અને સાથે જ તમારા અનુભવો આધારિત અ પહેલા પણ આપણે વાત કરી મેં વાત કરી કે ઘણી બધી સ્ત્રીઓ આજના સમયમાં પણ અમુક ફિલ્ડમાં જવા માટે રેડી નહીં હોતી ભલે એ લોકોએ એન્જિનિયર કર્યું હોય કે ગમે તે પરંતુ જો સાઈટ પર જવાની વાત આવે એટલે કે બહાર આવે ઓફિસ આઉટ ઓફ ઓફિસ તો એ લોકો વધુ પસંદ નથી કરતી હોતી તો તમારું શું કહેવું છે કે હજી પણ સ્ત્રીઓ આજના સમયમાં હવે જાય છે સાઈડ પર પહેલાનો એક ટાઈમ એવો હતો કે જે નહોતું થતું પણ હા હવે સિવિલ જેને સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય આર ગોઈંગ ઓન એ લોકો જઈ રહ્યા છે યસ મિકેનિકલ એન્જિનિયર કર્યું હોય આર વર્કિંગ ઓન ફેક્ટરી ગવર્મેન્ટે નાઇટ શિપ્ટ પણ એ લોકો માટે અલાઉ કરી છે યસ એટલે આમાં છે ને બે વસ્તુ હોઈ શકે કે એક તો નથી જતી એક તો પહેલા એઝ અ ફિમેલ ઘણા બધા ફિમેલ્સ નો એવો નેચર હોય કે જે લોકો પોતાના સ્કીન પોતાના હેલ્થ ને લઈને કોન્શિયસ હોય એમની એમની પર્સનલ છે સેકન્ડ રીઝન એવું હોય શકે છે કે એ સેફ ફીલ ના થતું હોય કોઈક જગ્યા નો સેફ્ટીને લઈને ફિયર ફેક્ટર હોઈ શકે છે એ પણ એક રીઝન હોઈ શકે છે કે છોકરીઓ બહાર જવા નથી પણ હવે એ બધી વસ્તુઓ ઘણી ઓછી છે હા તમે જે કે સેફટી ને રિલેટેડ એટલે મને પણ એ જ ક્વેશ્ચન થયો કે તમે લોકો જ્યારે બહાર જાઓ છો ત્યારે વિશેની શું એ હોય છે અવગત એકચ્યુઅલી છે ને મારી પોતાની જે ફર્મ છે દેટ ઇઝ એ જસ્ટ એને ત્રણ વર્ષ થયા છે બિફોર દેટ મેં જેમ કીધું એમ કે જે મારું પોસ્ટ ગ્રેજ્યુએશન મેં ફિનિશ કર્યું ને દેટ એમ આઈ વોઝ વર્કિંગ આફ્ટર ફાઈવ યર્સ મેં જોબ કરી કોઈ જગ્યાએ મેં એક્સપિરિયન્સ લીધો હવે એ ટાઈમ પર મને એવા પણ એક્સપીરિયન્સીસ થયા છે કે જ્યારે મને એવું કહેવામાં આવ્યું હોય કે યસ તમે સોલાર ફિલ્ડમાં કામ કરો છો તો ઇટ ડઝન્ટ મીન કે તમને કોઈ એવું સ્પેશિયલ પ્રિવિલેજ મળશે કારણ કે સોલાર ઇન્ડસ્ટ્રી છે ડેફિનેટલી તમારે ઘર ઓફિસની બહાર જઈને જ કામ કરવું પડશે તો એવું તમને કોઈ પ્રિવેલેજ નહીં મળે કે તમને ખાલી ઓફિસ વર્ક આપશું તો આર યુ રેડી ફોર દેટ હા એ ટાઈમ પર હું ડેફિનેટલી રેડી હતી અને મેં એક્સેપ્ટ કર્યું અને ડીડ વેરી વેલ પણ એની સામે મને કંપનીએ મતલબ હું વડોદરાની બહાર જાઉં છું તો ગુજરાતની બહાર પણ હું જતી હતી અત્યારે પણ હું જાઉં છું તો એ ટાઈમ પર એ લોકો મારી સેફ્ટીનું ઘણું ધ્યાન રાખતા હતા એ એક વસ્તુ બહુ જ સારી હતી એઝ અ કંપની ડ્યુરિંગ ધ ફિલ્ડ વર્ક મને એવા પણ એક્સપિરિયન્સીસ થયા છે કે જ્યારે મને એવું કહેવામાં આવ્યું હોય કે તમારે શું જરૂર છે મતલબ તમારે તો ઓફિસમાં બેસીને કામ કરો ને તમારી માટે એજ ઇમ્પોર્ટન્ટ છે એટલે બંને ટાઈપના લોકો મને આજના તારીખમાં મળે છે કે જે લોકો એક્સેપ્ટ કરે છે અને મોટિવેટ કરે છે અને સાથે સાથે અગર તમે જોબ કરતા હોવ તો અત્યારનું યુથ અને જે જનરેશન છે દે આર વેરી મચ સિક્યોર મતલબ એવું સેફટીને ને લઈને ડરવાની એવી કોઈ જરૂર નથી થોડીક હિંમત રાખશો તો અફકોર્સ આ ફિલ્ડમાં બી તમને બહુ જલ્દી અ દેખાશે અને જે અત્યારે આપણે વાત કરી કે ઘણા એવા પુરુષો હોય છે ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે તમે ઓફિસમાં રહો ઓફિસની બહાર નીકળવાની શું જરૂર છે એટલે આવા પણ સમાજમાં હજી પણ એવા તત્વો રહેતા હોય છે તો ખાસ કરીને હું આપણે એ પૂછવા માંગીશ કે તમે સૌર ઉર્જાના આ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરી રહ્યા છો તો ઘણા મોટા મોટા પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રીયલ હોય કે રેસિડેન્શિયલ હોય ઘણા પ્રોજેક્ટો મળતા હોય છે તો આ પ્રોજેક્ટોમાં તમે ડીલ કરો છો ખરા હા અફકોર્સ ઇન્ડસ્ટ્રીઝમાં બી કરીએ છીએ આઈ મીન મે મારા ખુદના મતલબ ઘણા બધા પ્રોજેક્ટ છે જે મેં ઇન્ડસ્ટ્રીયલ કરેલા છે અ કોમર્શિયલ બી યસ ઓફકોર્સ કરેલા છે મતલબ સમજી લો કે નાની એવી કોઈ ઘરની વ્યક્તિ કે જેની મિનિમમ રિક્વાયરમેન્ટ થ્રી કિલોવોટ હોય ત્યાંથી લઈને જેની રિકવાયરમેન્ટ ઓલમોસ્ટ ફોર હંડ્રેડ કિલોવોટ કે ફાઈવ હન્ડ્રેડ કિલોવોટની સિસ્ટમ સુધી બી ડીલ પણ કરેલા છે અને એ એકચુલી ઇન્સ્ટોલેશન કરી અને પ્રોજેક્ટ કમ્પ્લીશન પણ કરેલા છે એટલે મેં કીધું ને કે સમાજમાં એવા પણ લોકો છે કે જે વુમન એમ્પાવરમેન્ટને પ્રમોટ કરે છે એક ચાન્સ આપે છે કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ ને ત્યારે આપણને ફર્સ્ટ ચાન્સની જરૂર હોય તો એ ફર્સ્ટ ચાન્સ પણ મને જ્યારે મેં જોબ છોડી અને મારું પોતાનું સ્ટાર્ટ કર્યું ફર્મ એ ચાન્સ પણ મને મળ્યો છે અને ડ્યુરિંગ ધેટ મને એવા પણ લોકો મળ્યા છે કે તમારે શું આવું કરવાની તે છોકરીઓને તો ઓફિસમાં રહીને કામ કરો એ જ સારું પડે એમ એટલે બંને પ્રકારના થિંકિંગ વાળા લોકો મળ્યા છે મને પણ દેટ ઇઝ ઓકે યસ એટલે એવું બધું તો કહેવાય ને સમાજમાં ચાલ્યા કરતું હોય આપણો જો આપણો ગોલ આપણે ચિંધ્યો હોય તો એ ગોલ પર જઈને જ રહેવું જોઈએ ભલે પછી બધા કહેનારા તો કહેતા જ હોય છે તો આજના દિવસે એઝ અ મહિલા તરીકે તમે અમારા દર્શક મિત્રો સુધી કયો મેસેજ પહોંચાડશો એક જ વસ્તુ કહીશ કે બહુ જ બધી લાઈફમાં બહુ જ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે બહુ જ બધી વસ્તુ કરવા લાયક છે અગર તમે એઝ અ ફિમેલ તમે એન્જિનિયરિંગ ફિલ્ડ સિલેક્ટ કર્યું છે ચાહે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કે સિવિલ જેવી કોર છે કોર ફિલ્ડ છે તો ઓફકોર્સ બાર સમાજ બહુ જ સેફ છે તમને તકલીફ નહીં પડે જેવું આપણે લોકોને ફિયર હોય છે મતલબ ઇક્વલિટી જે કહીએ ને યસ ઓફકોર્સ એ તમને જોવા મળશે તો કમઆઉટ ફ્રોમ ધ ઓફિસ લર્ન બાય યોર સેલ્ફ તમને મતલબ તમારા જે બી ઓફિસીસમાં છો તમને અગર કહેશો કે મારે ફિલ્ડ વર્ક કરવું છે તો યસ તમારો ઇન્ટરેસ્ટ હશે તો એ ડેફિનેટલી તમને એ વસ્તુ કરવા માટે એન્કરેજ કરશે સપોર્ટ કરશે અને જેવી રીતના મેં ઓલ ધ ટાઈમ સેફટી ફીલ કરી છે એવી રીતના તમે બી કરશો બટ વસ્તુ એ જ છે કે ડિસિઝન વિલ બી યોજ યસ તો એક કમ આઉટ ફ્રોમ ધ ઓફિસીસ અને પોતાની જાતને એક્સપ્લોર મતલબ બહુ જ બધી વસ્તુ છે એક્સપ્લોર કરવા માટે ડુ ઇટ અને મેઇન વસ્તુ કે જે લોકો ઘરમાં રહી રહ્યા છે હાઉસ કહીએ છીએ કે જે લોકો જોબ નથી કરતી એમને હું એક વસ્તુ કહીશ કે નેવર ફીલ લાઈક કે અમે તો કશું નથી કરતા એમ યુ આર ડુઈંગ સુપર જોબ કે આજે અમારે કામ કરવા માટે ડિપેન્ડેડ રહેવું પડે છે કોઈની ઉપર કે ડબલ માઇન્ડેડ તમારી પાસે ટાઈમ છે તમે તમારા તમે તમારું ફૂડ મેનેજ કરો છો તમારા છોકરાઓને મેનેજ કરો છો એનું નીડ મેનેજ કરો છો ઇટ મીન્સ યુ આર ઓલ્સો ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્સી ઇઝ નોટ ઓનલી ફાઈનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સી પણ અગર તમે તમારી નાની નાની જરૂરિયાતો બી પોતાની જાતે મેનેજ કરી રહ્યા છો તો તમે પણ ઇન્ડિપેન્ડન્ટ છો તો નેવર ફીલ લાઈક દેટ કે હું કામ નથી કરતી તો હું ઇન્ડિપેન્ડન્ટ નથી યસ તમે પણ છો અને જે વર્કિંગ છે એ પણ ઇન્ડિપેન્ડન્ટ છે જે ખૂબ સરસ હેલી અને હું પણ દર્શક મિત્રો આપણે એટલું જ કહેવા માંગીશ કે જે રીતે હેલી કીધું કે આજની અત્યારે પણ કેટલીક સ્ત્રીઓ એવી છે કે ગૃહિણીનો દરજ્જો સંભાળીને બેસી રહી છે અને એ લોકો ફીલ કરે છે કે એ લોકો કશું જ નથી કરી શકતા પરંતુ એવું કશું જ નથી જો તમે એક વખત પોતાનો ધ્યેય ઠાણશો કે મારે આ રસ્તા પર કે આ ગોલ મારે અચીવ કરવો છે તો તમે એના માટે સ્વપ્ન છે એ સાફ રહેવા જોઈએ પરંતુ એના માટે સમાજથી કે મને આજુબાજુના લોકો કે ઘરવાળા શું કહેશે એ બધા કોઈ જ વાતથી ડરવાની જરૂર નથી જો તમારી નિયત સાફ હશે તો તમે ચોક્કસથી તમારો ગોલ કરશો અને તમે પણ એક દિવસ સક્સેસ બનશો તો રીતે દર્શક મિત્રો હેલીજી આપ આવ્યા અને અમારા દર્શક મિત્રો સુધી ખૂબ સરસ માહિતી પૂરી પાડી એ બદલ ખૂબ 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 આભાર અને દર્શક મિત્રો આવી જ રીતે નવા નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે નમસ્કાર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર